બહુ સરસ થયું કે ચંદ્રક મળે છે અને યોસેફને મળે છે. આપણે નાની નાની બાબતો બચુભાઈ પાસે જે શીખવા જેવું છે, અદ્ભુત આ છે, એ પેઢીના જે સદગુણો છે એ સદગુણો ઉપર જ આપણે આપણા સાહિત્યનો મહેલ ઊભો કરી શકીએ. આપણને ખબર પડવી જોઈએ કે આપણે જે પાયામાં શિશુ પૂરીશું તો ગઢ મજબૂત થશે. સાત્વિકતાના ની સાથે બાંછોળ હોય જ નહીં શકે. અને જે કામ થયું છે, યોસેફ બહુ સાચી વાત કહી, યોસેફે સતત કામ કર્યું છે, કોઈને કોઈ રીતે એ કામ કરતા રહ્યા છે. જ્યારે યોસેફે બાઇબલના એ કર્યા ત્યારે મને તરત અહીં ફાધર યસુદાસ બેઠા છે. બહુ મોટું કામ એમનું છે, ગુજરાતી ભાષા ઉપર એમનું ઋણ છે. એમને બાઇબલના ભાષાંતર નગીનદાસ પાસે બેસીને કરાવ્યું. એ વખતે મને યાદ છે કે જે મદદ કરવામાં હતા એમાં નિરંજનભાઈ પણ હતા, યોસેફે પણ મદદ કરી છે અને મને પણ થોડોક ભાગ આપ્યો હતો, એટલે મેં યથાશક્તિ મને આવડ્યું એવું કર્યું. પણ મુદ્દો એ છે કે આખી ભાષાંતરની પ્રક્રિયા કેટલી બધી સંકુલ છે અને કેટલી મોટી મહત્ત્વની છે એ મેં ફાધરને બહુ વિનંતી કરી હતી કે 6 મહિના તમે જે પ્રોસેસ કરીએ, અમે 6 મહિના લગભગ મળતા રહ્યા, તો તમે એના વિશે એ આખી પ્રોસેસ લખો. આ અનુવાદ એટલે બે એક ભાષા આવડી ના આવડી થઈ ગયું એમ નહીં, એની પાછળ ઘણા બધા સાંસ્કૃતિક અને બીજા બધા પ્રશ્નો હોય છે અને એ હલ કરવામાં ફાધરે એ બહુ મોટું કામ કરેલું. કે મારે આ જરા આડી વાત એટલા માટે કરવી છે કે આ જે કામ કર્યું ભાઈ યોસેફે, એને જે સ્તોત્ર કાવ્યો જે કર્યા બાઇબલના, એમાં એમણે સિલેક્ટ 150 લગભગ હતા, એમાંથી પસંદ કરીને લીધા અને એ બધા બહુ સુંદર રીતે, અલબત્ત હજી વધારે સારા થઈ શકે. કોઈ અનુવાદ આખરી હોતો નથી, કોઈ અનુવાદ, કોઈ સંપાદન પણ આખરી હોતું નથી. તમે સૈકાઓ જાય, માણસો બદલાય, નવી નવી દૃષ્ટિ આવે, બદલતા જાઓ, પણ એને બહુ મહત્ત્વનું કામ કરેલું. પણ વાત એવી છે કે આ કવિ બહુ જ સમજથી કામ કરે છે અને ભાષાબાજીની બીક તો બહુ છે, પણ ખાસ કરીને કલ્પનો, હું તો એવું કહું કે યોસેફનો કાન છે ને, યોસેફ આંખથી કવિતા લખે છે. એટલા બધા ચિત્રો એની પાસેથી આવે છે, મબલક ચિત્રો. સૂરજના હાથમાં જુઓ તો એટલા બધા ચિત્રો છે અને સૂરજનો જે ઉપયોગ કર્યો છે, કદાચ બહુ આગળ જે અગ્રણી કવિઓ કહેવાય સૂરજનો ઉપયોગ કરનારા, એમાં એનું નામ આવે. એટલા બધા સૂરજની સાથે એની દિલચસ્પી છે સૂરજ સાથે. અને એને અંધકાર ને આ બધાના પણ સરસ કાવ્યો લખ્યા છે. અછાંદસ છાંદસ એ બધી વાત થઈ ગઈ. અહીંયા સોનેટો લખ્યા છે. એ કહું આપણને, કલ્પનમાં જે સમૃદ્ધિ છે એમાં યોસેફ ઘણા સાહસો કરે છે. સાહસો પણ કહું છું, જોખમ હોય છે એમાં, પણ એ જોખમો લે છે. એ સારા કવિની નિશાની છે, સર્જકતાની, એ એનામાં છે. તો મિત્રો, એક સારા કવિને, સુકવિને આપણે ચંદ્રક આપ્યો, મળ્યો છે. અને એમાં મારે એ ખાસ કહેવું જોઈએ કે ચીમનભાઈ અને વિનોદભાઈ, આ મારા એકલાનો અભિપ્રાય નથી, આ બંનેની સાથે અમે જે વિચાર્યું અને અમે બિલકુલ બિનઅંગત રીતે જ વિચારેલું અને એમાં એ બધાની મદદથી આ એક વાત નિર્ણય લેવાયો છે. અને મને ખરેખર આનંદ છે કે આ ચંદ્રક યોસેફના ની છાતી પર શોભશે.